જામનગર બજેટ અંગે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી. જામનગર મહાપાલિકાના કમિશનર દ્વારા આગામી નાણાકીય વર્ષ 2022-2023નું અંદાજપત્ર સ્થાયી સમિતિની બેઠકમાં રજૂ કરવામાં આવ્યું હતું. કોરોનાના કાળને ધ્યાનમાં રાખીને કરદરમાં એક પણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો નથી. આથી શહેરીજનોને મોટી રાહત થઈ છે. જોકે શહેરના ફરવાલાયક સ્થળ ગણાતા મહાપાલિકા હસ્તક ગાર્ડનમાં પ્રવેશ ફીમાં તથા કેટલીક આનુષંગિક સેવાના દરમાં સામાન્ય વધારો સૂચવાયો હતો, જે સ્થાયી સમિતિએ આજે રદ કર્યો હતો. જામનગર મહાપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી સ્થાયી સમિતિની બેઠકમાં વર્ષ 2022-23નું અંદાજપત્ર ગત તારીખ 31ના રોજ ચેરમેન મનીષભાઈ કટારિયાને સુપ્રત કર્યું છે. આ બજેટમાં દરખાસ્તમાં કમિશનરે જણાવ્યું હતું કે જામનગર મહાપાલિકા દ્વારા ખર્ચને પહોંચી વળવા અને આવક વધારવા અનેકવિધ પ્રયાસો હાથ ધરાયા છે, જે ધ્યાનમાં રાખીને બજેટમાં મુખ્ય કરદરમાં કોઈપણ જાતનો વધારો સૂચવવામાં આવેલ નથી. પરંતુ સામાન્યતઃ ફીના કેટલાક ધોરણમાં નજીવો વધારો સૂચવવામાં આવ્યો છે. આ અંદાજપત્રમાં ઉઘડતી પુરાંત 229.95 કરોડ દર્શાવવામાં આવી છે, જ્યારે મહેસૂલી આવકમાં સ્વભંડોળ પેટે 240.48 કરોડ અને ગ્રાન્ટની આવક 81.62 કરોડનો અંદાજ છે, જ્યારે કુલ આવક 760.50 કરોડ અને કુલ ખર્ચ 853.10 કરોડ દર્શાવાયો છે અને બંધ પુરાટ 147.35 કરોડ દર્શાવાઈ છે. મહેસૂલ આવક 322.10 કરોડ અંદાજાય છે, જેમાં 4.10 કરોડની સિલક ઉમેરાતા કુલ મહેસૂલી આવક 326.20 કરોડ થશે અને તેની સામે 313.48 કરોડનો મહેસૂલી ખર્ચ અંદાજાયો છે, જે ચાર્જમાં વધારો સૂચવવામાં આવ્યો છે. તેમાં ભૂગર્ભ ગટર હાઉસ કનેક્શન ચાર્જ રહેણાંકના હેતુ માટે 700 માંથી 1000 અને બિન રહેણાંક માટે 1800 માંથી 2000, જન્મમરણ સર્ટિફિકેટના 1 કોપી ચાર્જનો 5 થી વધારીને 10, જ્યારે લેમિનેશનવાળા સર્ટિફિકેટનો ચાર્જ 10 થી 20 સૂચવાયો છે. નોંધ શોધવાની ફી 2 થી વધારીને 10 સૂચવાઈ હતી. આ માટેના ફોર્મની 1 થી વધારીને 5 સૂચવાઈ હતી. શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ એમ્યુઝમેન્ટ પાર્કમાં એન્ટ્રી ફી 10 છે, તે વધારીને 15 સૂચવવામાં આવેલ હતી. આ જ રીતે જામ રણજીતસિંહ પાર્ક અને રણમાળ તળાવની એન્ટ્રી 10 છે, તે વધારીને 15 સૂચવવામાં આવી હતી, જ્યારે સિટી મ્યુઝિયમની એન્ટ્રી 10 થી વધારીને 15 અને મ્યુઝિકલ ફાઉન્ડેશન લેઝર શોની એન્ટ્રી 25 થી વધારીને 30 સૂચવવામાં આવી હતી. જોકે તમામ પાર્કમાં 5 વર્ષથી નીચેના બાળકોની ફી એન્ટ્રી દર્શાવાઈ છે. લગ્ન નોંધણી પ્રમાણિક નકલ મેળવવા 100 ની અને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી વાર્ષિક ચાર્જ 2500 સૂચવવામાં આવ્યો છે. ઉપરોક્ત સૂચવેલ દરમાં વધારો થશે તો મહાનગરપાલિકાની વાર્ષિક આવકમાં 45 લાખનો વધારો થવાનો અંદાજ દર્શાવાયો છે. હર્ષલ ખંડેરિયા, ZSTV, જામનગર.